રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું નિષ્ઠા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉપલેટામાં ગુરુ નાનક જયંતીની રંગે ચંગે શાનદાર ઉજવણી કરવામાં આવી. પાવી જેતપુર ખાતે ભાજપાનું વિશાળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હિંમતનગરમાં સાબરડેરીની મુલાકાતે. વિજાપુરમાં તેજસ્વી તારલાઓ તથા સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. ઉપલેટા શહેરમાં સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતીની રંગે ચંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શનિવારના રોજ ઉપલેટા શહેરના સમસ્ત સિંધી સમાજના ઝૂલેલાલ હોલ ખાતે સિંધી સમાજના ધર્મગુરુ ગુરુ નાનકની જન્મજયંતીની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના લોકો દ્વારા દેવઉઠી 11 થી પૂનમ સુધી દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. ગુરુ નાનક જયંતીના દિવસે સાંજે 5 વાગ્યા સુધી સત્સંગ હોય છે. 5:30 વાગે ઝૂલેલાલ હોલથી શહેરના વિવિધ માર્ગો પર થઈને જુલુસ નીકળ્યું હતું. રાત્રે સમસ્ત સિંધી સમાજ સાથે સમૂહ પ્રસાદ લીધો હતો. રસ્તાના રૂટમાં વચ્ચે આવતા ગુરુ નાનક ફ્રૂટ ભંડારવાળા સેવાભાવી નાનુભાઈ તરફથી દર વર્ષે ગુરુ નાનક જયંતી તથા ચેટી ચાંદ નિમિત્તે સમસ્ત સિંધી સમાજના જુલુસને આઈસ્ક્રીમ અથવા દૂધ કોલ્ડ ડ્રિંક્સ આપવામાં આવે છે. હું ઉપલેટાથી અશોક કટારિયા. ગુરુ નાનક જયંતી મહોત્સવ માટે અમે સમજો કે 11 થી લઈને 5 દિવસ પૂનમ સુધી પ્રભાત ફેરી સવારે કાઢીને સવારે પ્રસાદ લંગર સાથે હોય છે અને આજના દિવસે અમારો આખા દિવસનો પ્રોગ્રામ થાય છે. સવારે ગુરુ સાહેબનો પાઠ સાહેબનો ભોગ સાહેબ પડે છે, પછી લંગર સાહેબ ગરીબો માટે થાય છે અને તે પછી સાંજે 5:30 વાગે અમે સરઘસ કાઢી અને આખા ગામમાં જુલુસ કાઢીને ફરીએ છીએ અને ફરીને અમારા સમાજે આવી અને ગુરુ નાનક જયંતીનો ઉત્સવ પૂરો કરી અને તે માટે થઈને બધા આખા સમાજનો દુવાડા બંધ જમણવાર કરીએ છીએ અને ગુરુ નાનક જયંતી બહુ સારી રીતે ઉજવીએ છીએ. અમારા આ વડીલ અમારા નાનુભાઈ અમારા ઉપપ્રમુખ શ્રી પંજુમલ બુટાણી અમારા બધા સાથે સહયોગ અને એનો સહયોગ અમને સારામાં સારો અમારા આખી કમિટીનો પણ સહયોગ સારામાં સારો હોય છે અને બધા સારી રીતે આવી રીતે ઉજવીએ છીએ અને પ્રસાદ આ જે આઈસ્ક્રીમ વિતરણમાં અમારા નાનુભાઈ તરફથી બહુ ધામધૂમથી ઉજવવામાં આવેલ છે એના બદલ અમે બધાનો આભાર માનીએ છીએ અને તમારા આ ટીવીનો પણ અમે આભાર માનીએ. વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાર્ટીમાં અંદરોઅંદર દાવેદારો વચ્ચે ટિકિટ મેળવવા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ પોતાના સમર્થકો અને કાર્યકરોનું એક વિશાળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું. પોતાની ટિકિટ પાકી કરવા દાવેદારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો કેટલાક પોતાની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું સમર્થન હોવાનું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર વિધાનસભા બેઠકની તો અહીંના હાલના ધારાસભ્ય ભાજપના જયંતિ રાઠવાને ટિકિટ ન ફાળવવા છોટાઉદેપુરના સાંસદ અને પક્ષના જ નેતાઓએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોતાની સક્ષમતાને પ્રસ્થાપિત કરવાના હેતુસર જયંતિ રાઠવાએ ચૂંટણી પૂર્વે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે પોતાના માટે વિસ્તારના કાર્યકરો અને સમર્થકોનું એક વિશાળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલા સહિત કાર્યકરો આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી સાથે હાજરી આપી હતી તો પંથકના સાધુ સંતો અને મહંતોએ પણ હાજરી આપી પોતાના આશીર્વાદ આપ્યા હતા અને ટિકિટ કોઈને પણ અપાય તેઓ કમળના નિશાનને વિજેતા બનાવશે તો જિલ્લાના કોંગ્રેસના મૂળી નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવાને ભાજપમાં લાવવાના ભાજપના પ્રયાસોએ પ્રદેશનો વિષય હોવાનું જણાવ્યું હતું. સાહેબ, ભારતીય જનતા પાર્ટી એટલે સાહેબ ઉમેદવાર અમારો કમળ હોય, સાંસદ સાહેબ કહેતા હોય, ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરી કહેતી હોય કે સાહેબ આ વખતે જયંતિભાઈને લડાવવા નથી તો હું પોતે સંમત છું અને સાહેબ અમારું જે કમળ
એ કમળે જ ઉમેદવાર હોય, બાકી સાહેબ વ્યક્તિ કોઈ ઉમેદવાર હોતો જ નથી, એટલે અમે કમળને ઉમેદવાર ગણીને સાહેબ જીતીને અમે ભારતીય જનતા પાર્ટીના કોઈ અસંતોષ નહીં, અમે પાર્ટી સાથે જ છે, પાર્ટી સાથે રહીને જ સાહેબ કામ કરવાના છે. જોઈએ સાહેબ, હું ધારાસભ્ય તરીકે નિવૃત્ત અત્યારે નથી, અત્યારે ચાલુ ધારાસભ્ય છું, ત્યારે મારી ફરજમાં જ આવેશ કે મારું 138 વિધાનસભાનું સ્નેહ સંમેલન થવું જોઈએ. મારા નિવાસસ્થાને મારા સ્નેહ સંમેલનમાં આદરણીય સંતો, માતાઓ, બહેનો, વડીલો, કાર્યકર્તા ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. એ કોઈ સાહેબ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ ખૂબ ભાવથી સાહેબ અંતઃકરણના ભાવથી હું એમને બધાને મારે ત્યાં બોલાવ્યા અને સાહેબ પ્રેમ સાહેબ એ પ્રદેશ નેતાગીરીનો વિષય છે. એટલે આગામી વિધાનસભા ઇલેક્શનને લઈ રાજકીય નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે અને ઠેર ઠેરે સભાઓ ભરી કાર્યકરોને માર્ગદર્શન આપી સંગઠન મજબૂત કરી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે હિંમતનગરની સાબરડેરીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નવસારી બાદ સાબરકાંઠા ખાતે પણ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધ્યા હતા. આજે સાંજે 6 વાગે અમિત શાહ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા અને ત્યારે સાબરડેરી ખાતે આવેલા હોલમાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારો સહિત શંકર ચૌધરી, યુપીના પ્રધાન પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, અમૂલ અને સાબરડેરીના ચેરમેન જેઠાભાઈ, સાબરકાંઠાના સાંસદ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ કરવા ન દેવાયો હતો, પણ આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરોની સાથે વિચાર વિમર્શ તેમણે કર્યો હતો. અને ત્યારબાદ સાબરડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે શક્તિ કેન્દ્ર બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની શક્તિ કેન્દ્રના પ્રમુખો, જિલ્લાના પદાધિકારીઓ, મોરચાના પ્રમુખ મહામંત્રી અને સંકલન સમિતિ આ સૌ જે વ્યવસ્થામાં છે એમની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ એ અત્યારે લેવા માટે આવ્યા છે. આ બેઠકમાં કાર્યકર્તાને જે ભારતીય જનતા પાર્ટી સંગઠન આધારિત જે કામગીરી કરી રહી છે અને એના આધાર ઉપર સંગઠનની તાકાત ઉપર આ આખી એ વ્યવસ્થા અને ચૂંટણી માટેની જે કંઈ કામગીરી છે એના માટેનું માર્ગદર્શન આજે માન્ય અમિતભાઈ, એમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, ભીખુભાઈ દલસાણિયા, રમણભાઈ વોરા, શંકરભાઈ ચૌધરી અને ડૉક્ટર મહેન્દ્રસિંહ આ સૌ લોકો આજે આ બેઠકમાં ઉપસ્થિત છે. કાર્યકર્તાઓને જે પ્રકારે માર્ગદર્શન અને કામ કરવાની જે વાત કાર્યકર્તાને કરે છે એના કારણે કાર્યકર્તાનો ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે અને એમને જે કામગીરી સોંપવામાં આવે છે એ 100% કામગીરી પૂર્ણ કરશે એ પ્રકારે. માણેકપુરા ખાતે શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની વાડી ખાતે 10મો પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે સમાજના 80 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજ સંકુલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં એક દિવસ અગાઉ અવસાન થયેલ 9મા ઇનામ વિતરણ સમારંભના દાતા અને વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર રાવલના ધર્મપત્ની તથા સિંગર દર્શન રાવલના માતૃશ્રી સ્વર્ગસ્થ રાજલબેન એટલે કે જ્યોત્સનાબેન રાવલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો SSC HSC કોલેજ સુધીના તેજસ્વી તાલાઓનું સમાજના જ મહેમાનો ડૉક્ટર હિરેન્દ્રભાઈ રાવલ, ડૉક્ટર કૃણાલભાઈ રાવલ, ધર્મેશભાઈ રાવલ, સમાજના પ્રમુખ સંજયભાઈ રાવલ, શિવશક્તિના ચેરમેન સુરેશભાઈ રાવલ, સમાજના મંત્રી હિતેન્દ્રભાઈ રાવલ, શિવશક્તિના મંત્રી વિનુભાઈ રાવલ તથા શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના પદાધિકારીઓ, શિવશક્તિ મંડળના પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય તકરારનું પરિણામ હત્યા હોય એ વાત સાચી લાગે તેમ નથી, પરંતુ આવી ઘટના બની છે બનાસકાંઠાના અમીરગઢમાં કે જ્યાં લઘુશંકાની સામાન્ય તકરારમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી.
તીક્ષ્ણ હથિયારો દ્વારા ત્રણ લોકોએ સાથે મળી એક વ્યક્તિની હત્યા કરી, જેને લઈ અમીરગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ અગાઉ સાંજે બનાસકાંઠાના અમીરગઢમાં ડાભેલાના અરવિંદસિંહ ડાભીની હત્યા કરવામાં આવી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢ ગામમાં ગેરેજ પાસે લઘુશંકા બાબતે અરવિંદસિંહ ડાભી સાથે આરોપીઓ સાથે તકરાર થઈ હતી. જે બાબતે થયેલી તકરાર ઉગ્ર બનતા ત્રણેય લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે અરવિંદસિંહ ડાભી પર હુમલો કર્યો, જે હુમલામાં અરવિંદસિંહને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું સારવાર પહેલા જ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક ધોરણે ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અમીરગઢમાં હત્યા મામલે પોલીસે સઘન તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાના ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓને ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે. બે દિવસ અગાઉ અમીરગઢ ટાઉનમાં લઘુશંકા જવાની સામાન્ય બાબતમાં અરવિંદસિંહ શંકરસિંહ ડાભી, કે જેઓ ડાભેરાના વતની છે, તેઓની હત્યા કરવામાં આવી. જે બાબતે માન્ય એસપી સાહેબની સૂચનાથી ત્રણ અલગ અલગ ટીમો પાડવામાં આવી, જેમાં એસઓજી, એલસીબી અને લોકલ પોલીસ, અને આરોપી ઝડપી પાડવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા. ગણતરીના કલાકોમાં આ ગુનાના ત્રણ આરોપી ઝડપી પાડ્યા છે. આગળની વધુ તપાસ ચાલુ છે. સામાન્ય તકરારમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી. પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય તકરારનું પરિણામ હત્યા સુધી પહોંચી ગયું. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી તેઓ બીજા અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ હત્યા પાછળનું કારણ માત્ર લઘુશંકા દરમિયાન થયેલી તકરાર જ છે કે કોઈ અન્ય કારણોસર અરવિંદસિંહની હત્યા કરવામાં આવી છે. તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ વેગવંતો બની રહ્યો છે. ત્યારે આજે મહેસાણા જિલ્લાના બેચરાજીમાં મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસનું મહિલા સંમેલન યોજાયું હતું. બેચરાજી વિધાનસભા બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર આનંદબેન પટેલે મહિલાઓને સન્માન અને સુરક્ષા એ જ લક્ષ્ય સાથે નવસર્જન મહિલા અધિકાર અભિયાનનો નારો હોવાની વાત કરી હતી. આ પ્રસંગે વર્ષાબેન ગાયકવાડ, સુષ્મિતાબેન દવે, શોભનાબેન શાહ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. જિસ સંખ્યા સે લોગ ઇસ સભા મે આયે હૈ, મહિલાએ હો યા પુરુષ હો, યુવા હો, યે ઉમીદ સે બાહર હૈ. ઓર ઇસસે પતા લગતા હૈ કિ જો ગુજરાત મોડલ હમ પિછલે સારે 3 સાલ સે સુન રહે હૈ કિ વો ગુજરાત મોડલ વિફલ હૈ ઓર લોગ પરિવર્તન ચાહ રહે હૈ ગુજરાત મે. પર હમ અખિલ ભારતીય કોંગ્રેસ કી તરફ પાર્ટી કી તરફ સે આયે હૈ. હમ જો ભી લડાઈ લડેંગે ગુજરાત મે, હમ અપને મેનિફેસ્ટો કે બેસિસ પે લડેંગે, હમ ડેવલપમેન્ટ કે બેસિસ પે લડેંગે. ઓર જો વાદે પિછલે 22 સાલ સે મે કહુંગી કે ભાજપા કે સરકાર ને ગુજરાત કી જનતા સે કરી હૈ, ઓર કિન કિન વાદો કા ઉન્હોને મે કહુંગી કે ઉનકો વાસ્તવ કિયા હૈ, વો હમ લોગો કે સામને લેકે જાયેંગે. પર મુજે લગતા હૈ પિછલે 10 યા 12 દિન સે રાહુલ ગાંધીજી ભી આ રહે હૈ, ઉનકી સભા હો, ઉનકી યાત્રાએ હૈ, ઓર હમ ભી સંગઠન કી તરફ સે કામ કર રહે હૈ. જિસ તરહ કા હમકો રિએક્શન મિલ રહા હૈ, રિસ્પોન્સ મિલ રહા હૈ ગુજરાત મે, મેરા વિશ્વાસ હૈ કે લોગ પરિવર્તન કે લિયે તૈયાર હૈ. મેમ, મહિલાઓ કી સાઝેદારી બઢે ઇસકે લિયે હમ ક્યા કર રહે હો, કરને વાલે ઓર આગામી ચુનાવ મે મહિલાઓ કો કિતની સીટે મિલેગી? યે બહોત મહત્વપૂર્ણ સવાલ હૈ. ઓર હાલ હી મે હમારી સુરત મે એક સભા હુઈ થી મહિલાઓ કી. રાહુલજી ઇસ બારી એક અલગ ચીજ કર રહે હૈ, અલગ સે મહિલાઓ કી સભા મે જા રહે હૈ. ઓર ઉન્હોને અશોક ગેલોટ જી કો સભા મે કહા કી ગુજરાત કી મહિલાએ અપને આપ મે સક્ષમ હૈ, ઓર જો કોંગ્રેસ કે કાર્યકર્તા હૈ વો અપને આપ મે સક્ષમ હૈ, ઓર ઉનકો ઝ્યાદા સે ઝ્યાદા મોકા મિલના ચાહિયે, પરંતુ ગુજરાત હમારે લિયે જીતના ભી બહોત જરૂરી હૈ. ઇસલિયે હમ મહિલાઓ કો જરૂર આગે લાયેંગે, ઓર જીતની મહિલાઓ મે જીતને કી શક્તિ હો, ઉનકે સાથ અન્યાય ના હો, યે હમારી યે હમારા લક્ષ્ય રહેગા. ઓર મેરા પૂરા વિશ્વાસ હૈ કે હમ ઇસ બારી ગુજરાત કે વિધાનસભા મે કોંગ્રેસ કી તરફ સે બહોત સારી મહિલાઓ કો દેખ પાયેંગે વિધાનસભા મે. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો લોકમત ન્યૂઝ.
ताता क्रिकेट क्रिकेट दिन ताता क्रिकेट क्रिकेट धा भारती ना क्रिकेट दिन ताते ताते क्रिकेट धा GST Good and Simple Tax सिद्धपुर दूर दूर से लोग आते हैं यहां पर दुनिया का सबसे कठिन काम करने मां का श्राद्ध ये कपिल आश्रम है और ये बिंदु सरोवर ये पानी नहीं है बेटे बेटियों के आंसुओं का सागर है कहते हैं सरस्वती नदी यही लुप्त है सरस्वती मां का एक और नाम ये वो स्थल है जो हमें जोड़ता है मां के प्यार दुलार से उसके उपकार से एक अनचुकाए उधार से सिद्धपुर गुजरात मां के श्राद्ध की एकमात्र पावन भूमि तुम्हारी बेटी की अभी काम करने की उम्र नहीं है क्यों दीदी ये तो सारे काम कर लेती है बिल्कुल नहीं करेगी ना यहाँ ना और कहीं अभी बहुत छोटी है सुनीता इसे तो स्कूल जाना चाहिए ये 12 साल की है इसकी उम्र में तो मेरी शादी हो गई थी वो भी जुर्म था और 14 साल से कम उम्र के बच्चों से काम करवाना भी कानूनन जुर्म है तुम क्या मुझे जेल भिजवाओगी कहीं आप तो ऐसा अपराध नहीं कर रहे રીતે સુખી સંપન્ન લોકો પોતાના જન્મદિનને યાદગાર બનાવવા માટે ધૂમ ખર્ચો કરે છે એટલું જ નહીં પણ પાણીની જેમ પૈસા વાપરી સમાજમાં પોતાના વૈભવનો દબદબો બતાવે છે પરંતુ પાલનપુરના ગણેશપુરા વિસ્તારના સામાજિક કાર્યકરે પોતાના જન્મદિનના ઉપલક્ષમાં અનોખી માનવ સેવા કરી સમાજ જીવનમાં એક અનોખી રાહ ચીંધી છે સાથે સાથે અન્ય લોકોને પણ આ રીતે સમાજ સેવાના કાર્યમાં આગળ દિશા ચીંધી નિર્દેશ કર્યો છે અત્યારના સમયમાં મેડિકલ સેવાઓ મોંઘી થઈ રહી છે ત્યારે પાલનપુરના ગણેશપુરાના સામાજિક કાર્યકર ગિરીશભાઈ જગાણિયાએ પોતાના જન્મદિનના ઉપલક્ષમાં જરૂરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારની આરોગ્ય વિષયક સેવાઓ નિઃશુલ્ક મળે તે માટે સારવાર નિદાન કેમ્પનું આયોજન કર્યું અને સાચા અર્થમાં તેમણે માનવ સેવાની વ્યાખ્યાને ચરિતાર્થ કરી આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો પાલનપુરના જાણીતા સર્જન ડોક્ટરોએ પણ ગિરીશભાઈ જગાણિયાના કેમ્પના આમંત્રણને સહર્ષ સ્વીકારી નિઃશુલ્ક સેવા આપી અને દર્દીઓનું નિદાન કરી વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી ત્યારે દર્દીઓ આ સારવાર નિદાન કેમ્પના કાર્યને મહત્વપૂર્ણ લેખાવ્યું અને આ પ્રકારના કેમ્પોનું આયોજન થાય તે બાબત પર ભાર જે અહીંયા ગિરીશભાઈ જગાણિયા દ્વારા ગણેશપુરાની અંદર જે કેમ્પ રાખવામાં આવ્યો છે ફ્રી કેમ્પ એ કેમ્પના માધ્યમથી જે પાલનપુર સિટી અને આજુબાજુના જે ગામડાના લોકો છે અને જે અલગ અલગ રોગોથી પીડાતા હોય એવા લોકો માટે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ફ્રી કેમ્પ છે એના કારણે લોકોને સારી એવી સુવિધા મળે છે અને એમના રોગોના જે રોગ છે એના પ્રતિકારક જે ડૉક્ટરો પણ સારા છે અહીંયા ડૉક્ટરના માધ્યમથી રોગની માહિતી મળે છે અને એની દવા પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આવા કેમ્પો વારંવાર થતા હોય તો જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એ હોસ્પિટલમાં મોંઘી હોસ્પિટલમાં જે પૈસા ખર્ચે છે એવા લોકોને અહીંયા મફતમાં સારવાર મળે અને આવી રીતના જે ગિરીશભાઈ જગાણિયા માધ્યમથી કરવામાં આવ્યું છે આવા કેમ્પો વારંવાર થાય તો સામાન્ય અને ગરીબ માણસોને ખૂબ જ લાભ થાય જગાણિયા સારા કહેવાય ત્યાં અમારે આંખોને અને દરેકનો પાકો પેટનું બધું વધારવાનું પછી દાંતનું એ બધો કેમ્પ એમને ખોલ્યો છે અને અમારે બધી મફત દવા સારી કરી છે તે એમનો ખૂબ ખૂબ આભાર
હા, અમારે દાંત બતાવવાનું હતું, નાખ બતાવવાની હતી, તે અમને અમારે દવા હારી કરી. અમે હોય પાલનપુરથી જાય. આમ તો કેમ્પના આયોજક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે અને હાલમાં રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ હોવાથી સામાન્ય કાર્યકર પણ યેન કેન પ્રકારે પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. પરંતુ અહીં તેમણે પાર્ટીની વફાદારીની સાથે સાથે માનવ સેવાને પ્રથમ મહત્વ આપ્યું. વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવો તેમણે સતત પ્રયાસ કર્યો. કેમ્પનો લાભ લેનાર દર્દીઓની સાથે રહી તેમને શું તકલીફ છે તે જાણી અને દવા કરાવી, અને તે પણ આત્મીયતાના ભાવ સાથે. સર્વરોગ નિદાન કેમ્પની સાથે વિધવા બહેનોના નિઃશુલ્ક મોતિયાનો કેમ્પ અને જરૂરિયાત દર્દીઓનું સુગર ટેસ્ટ પણ કરવામાં આવ્યું. પાલનપુર સહિત આસપાસના વિસ્તારની વિધવા બહેનો આવનાર દિવસોમાં નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનો કરાવવાનો તેમણે નિર્ધાર કર્યો. જન્મદિનના ઉપલક્ષમાં વર્ષ દરમિયાન 100 થી વધુ મોતિયાના ઓપરેશનો કરવામાં આવશે તેમ ગિરીશભાઈ જગાણિયાએ જણાવ્યું હતું. આજે માતૃશ્રી મંગુબેન જેઠાભાઈ જગાણિયા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પ અને વિધવા બહેનોના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અંતર્ગત પાલનપુર શહેર અને આજુબાજુના વિસ્તારના જે જરૂરિયાતમંદ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, જેમને મેડિકલમાં ટ્રીટમેન્ટ લેવી પોસાતી નથી, એવા લોકોને આજે પાલનપુરના નામાંકિત ડૉક્ટરોના માધ્યમ દ્વારા એમને અહીંયા આગળ ટ્રીટમેન્ટ અને એમની નિઃશુલ્ક ચકાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો છે. અને નામાંકિત ડૉક્ટરોમાં ડૉક્ટર રાજેશભાઈ જગોડા, ધર્મેશભાઈ પ્રજાપતિ અને ગાયનેક, પછી ઓર્થોપેડિક સર્જન, ન્યુરો સર્જન, ડેન્ટિસ્ટ, પીડિયાટ્રિક જેવા ડૉક્ટરો અહીં આવીને સેવાઓ આપી છે. રતનબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં આગળ મેડિકલની દવાઓ આપવાનો, તેમજ બનાસ લેબોરેટરી દ્વારા નિઃશુલ્ક સુગર ટેસ્ટનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. અને આ વર્ષે અમે નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં પાલનપુર શહેર અને આજુબાજુની જે વિધવા બહેનો છે, જરૂરિયાતવાળી બહેનો છે, એમના મોતિયાના ઓપરેશનો નિઃશુલ્ક કરવાનો પણ અમે નિર્ધાર કર્યો છે. આ વિધવા બહેનોના જીવનમાં એક અજવાળું થાય એવો મેં મારા જન્મદિવસ નિમિત્તે નિર્ધાર કર્યો છે. અને 100 થી વધુ બહેનોને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશનો વર્ષ દરમિયાન અમે કરવાના છીએ. આ નિમિત્તે પાલનપુર શહેરના વિવિધ ડૉક્ટરો અને પાલનપુરના નામાંકિત ડૉક્ટરો અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી અને સંતોએ અને આગેવાનોએ અમને આશીર્વાદ આપીને આ કામમાં સહકાર આપ્યો છે, એ બદલ આભાર. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ રોગ કે પછી બીમારીની સારવાર માટે દર્દી જાય એટલે કેસ ફી, વિવિધ રિપોર્ટ અને દવા વગેરેનો મળી ઘણો જ ખર્ચ થતો હોય છે. પરંતુ સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરના નામાંકિત ડોક્ટરોએ નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરી સાચા અર્થમાં માનવ સેવાની મહેક પ્રસરાવી છે. માનવ સેવાના યજ્ઞમાં આગળ આવવા માટે કોઈ સીમાઓ નડતી નથી, પરંતુ તેના માટે મનનો ભાવ અને સામેના લોકો પ્રત્યેની આત્મીયતા હોવી જોઈએ. એ બાબતને પાલનપુરના આ સામાજિક કાર્યકરે કરી બતાવી છે. દેવજી ભાટિયા, લોકમત ન્યૂઝ, પાલનપુર. આપણે ગિરીશભાઈ જગાણિયા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન હતું, જેમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન કેમ્પ તેમજ જરૂરિયાત લોકોને વાળા લોકોને નિઃશુલ્કમાં આપણે બ્લડ ટેસ્ટ અને જરૂર પડતી દવાઓ બી ફ્રીમાં આપવાનો કાર્યક્રમ હતો. આજે અહીંયા ઓલમોસ્ટ 10 થી 12 જેટલા ડૉક્ટરો છે, જેમાં ફિઝિશિયન છે, ન્યુરોસર્જન આપણે ડૉક્ટર ધર્મેશભાઈ પ્રજાપતિ છે, ઓર્થોપેડિક ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટના એક્સપર્ટ છે આપણા પાલનપુર લેવલે, ડૉક્ટર નીતિનભાઈ પટેલ જે ફિઝિશિયન છે, ડૉક્ટર નીતિનભાઈ ભટોલ પીડિયાટ્રિશિયન, ડૉક્ટર નિરંજનભાઈ મોટ આપણે જે આંખોના નિષ્ણાત છે, એ બધા ડૉક્ટરે સેવા આપેલી છે આજે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.